જય આદિવાસી મિત્રો, આપણા દેશના વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી, શું એમને આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ નથી ખબર? કે પછી જાણી જોઈને ઇતિહાસ બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? આવું શા માટે કહી રહ્યો છું એના પહેલા આ વિડીયો જોઈ લો. પરંતુ આઝાદીના જે મૂળ લડવૈયાઓ રહ્યા હતા એમના તરફ ઇતિહાસે આંખ મિચોલી કરી એમને જે ઇતિહાસમાં એમના હકનું મળવું જોઈએ એ ન મળ્યું. હું જયારે ગુજરાતમાં હતો મેં આના માટે એક જહેમત ઉઠાવી હતી. આપ મને કહો, 20-22 વર્ષની ઉંમરે ભગવાન બિરસા મુંડા, મારો આદિવાસી નવજવાન ભગવાન બિરસા મુંડા 1857 ના સ્વાતંત્ર સંગ્રામનું નેતૃત્વ કરીને અંગ્રેજોના દાંત ખાટા કરી નાખે અને એને લોકો ભૂલવાડે. આજે ભગવાન બિરસા મુંડાનું એક ભવ્ય મ્યુઝિયમ આજે ઝારખંડની અંદર રાંચીમાં આપણે બનાવી દીધું છે. મિત્રો, આ વિડીયો 20 તારીખનો છે, જ્યારે દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલન ભરાયું હતું. અને એક રીતે જોઈ શકાય તો આ એક રાજકીય સંમેલન કહી શકાય, કારણ કે ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને આદિવાસીઓના મત કઈ રીતે પોતાની તરફ આકર્ષિત કરવા એના માટે ભાજપ પ્રયત્ન કરી રહી છે. અને એને અનુલક્ષીને જ વડાપ્રધાનની અધ્યક્ષતામાં ત્યાં આદિવાસી મહાસંમેલન કરવામાં આવ્યું હતું. નામ તો સંમેલનનું આદિવાસી મહાસંમેલન આપવામાં આવ્યું હતું, પરંતુ આપણા દેશના વડાપ્રધાનને આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ જ નથી ખબર એવું લાગી રહ્યું હતું. કારણ કે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભગવાન બિરસા મુંડા 1857ના વિપ્લવમાં શહીદ થયા હતા. જો કે 1857માં તો એમનો જન્મ પણ ન થયો હતો. એમનો જન્મ 15 નવેમ્બર 1875ના દિવસે થયો હતો. તો શા માટે પછી વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું કે 1857માં શહીદ થયા હતા? શું જાણી જોઈને કહેવામાં આવ્યું કે પછી એમને ઇતિહાસ નથી ખબર? અને ઇતિહાસ નો ખબર હોય તો પછી શા માટે આદિવાસીઓના મત લેવા આવ્યા? અને ઇતિહાસ ખબર હોય અને જાણી જોઈને જો બોલવામાં આવ્યું હોય તો શા માટે બોલવામાં આવ્યું? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન બિરસા મુંડાની જે લડાઈ હતી તે આદિવાસીઓનું શોષણ અત્યાચાર કરનારા વિરુદ્ધ હતી. આદિવાસીઓની જળજંગલ જમીન લૂંટનારા જે લોકો હતા એમની વિરુદ્ધ હતી. પછી એ કોઈ પણ હોય, અંગ્રેજ હોય, સાહુકારો હોય, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, કોઈ પણ ધર્મનો હોય, એ તમામ લોકો વિરુદ્ધ ભગવાન બિરસા મુંડાની લડાઈ હતી, જેઓ આદિવાસીઓનું શોષણ કરતા હતા અને આદિવાસીઓની જળ જંગલ જમીન લૂંટતા હતા. તો શા માટે પછી વડાપ્રધાન દ્વારા ભગવાન બિરસા મુંડાને 1857ના વિપ્લવ સાથે જોડવામાં આવે છે? કે પછી જે આદિવાસીઓની જળ જંગલ જમીનની લડાઈ છે એ મુદ્દાને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? કારણ કે વડાપ્રધાન આખા દેશના વડાપ્રધાન કહેવાય અને તેઓ એક જવાબદાર વ્યક્તિ છે, અને જવાબદાર વ્યક્તિ જ એક જાહેર મંચ પરથી આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે એટલે વિચારો કે એની અસર કેટલી થાય. અને ખાસ કરીને જે લોકો ભગવાન બિરસા મુંડા વિશે નથી જાણતા તે લોકોએ પણ એવું જ વિચારી લીધું હશે કે ખરેખર ભગવાન બિરસા મુંડા જે છે તે 1857ના વિપ્લવમાં શહીદ થયા હતા, એટલે કે સાચો ઇતિહાસ જ ન ખબર પડે. અને 1857ના વિપ્લવ સાથે એમનું નામ જોડીને જળ જંગલ જમીનની જે લડાઈ છે એ મુદ્દાને જ બીજી દિશામાં ડાયવર્ટ કરી દેવામાં આવે. અને જે લોકો ત્યાં બેઠા હતા અને જે લોકો ઇતિહાસ જાણે છે એમના વિરુદ્ધ આ બાબતે એક પણ સ્ટેટમેન્ટ ન આવ્યું કે વડાપ્રધાન દ્વારા ખોટી રીતે ભગવાન બિરસા મુંડાને ચિત્રણ કરવામાં આવ્યું 1857ના વિપ્લવ સાથે જોડીને. અને ખાસ કરીને જે બેઠેલા હોય તે તેમની જ પાર્ટીના કાર્યકર્તા આગેવાનો હશે તો પછી એ લોકો તો સ્વાભાવિક વાત છે કે નથી બોલવાના. અને આ જ કૃત્ય એટલે કે ભગવાન બિરસા મુંડાને 1857ના વિપ્લવ સાથે જોડવાનું કૃત્ય જો બીજા લોકો દ્વારા કરવામાં આવ્યું હોત તો અત્યારે તો ભાજપવાળા એમના પર તૂટી પડ્યા હોત કે આ લોકોને આદિવાસીઓનો ઇતિહાસ નથી ખબર, તો આ લોકો કઈ રીતે આદિવાસી સમાજનો વિકાસ કરશે, આદિવાસી સમાજનું કઈ રીતે ભલું કરશે એવું. પણ વિચારવાનું એ રહ્યું કે આજે દેશના વડાપ્રધાનને પણ આદિવાસીનો ઇતિહાસ નથી ખબર અને મત માગવા આવ્યા છે આદિવાસીઓના, તો તમે કયા હિસાબે મત માગવા આવ્યા? પહેલા તમારે જાણવાની જરૂર છે કે આદિવાસીઓનો ઇતિહાસ શું છે, આદિવાસીના જનનાયકો કોણ છે, આદિવાસીના જનનાયકોનો ખરો ઇતિહાસ શું છે તે જાણવાની જરૂર છે. પરંતુ વડાપ્રધાન દ્વારા એ આખા ઇતિહાસને બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મિત્રો, વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. જોહાર, જય આદિવાસી.